પછી આગળની 136મી ગાથામાં કહે છે, ઉપાદાન નું નામ લઈએ જે તજે નિમિત્ત, પામે નહી સિદ્ધત્વ ને રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાન નું નામ લઈ, ઉપાદાન એવો આત્મા, સદગુરુ એ નિમિત્ત છે, ઉપાદાન ને નિમિત્ત. ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત, કે મારું ઉપાદાન બળવાન છે એમ પોતે કોઈ માને અજ્ઞાની, મારા આત્માનું કલ્યાણ મારા દ્વારા જ મને જ સમજવો છે, તેમાં વળી સદગુરની શી જરૂર, એમ કોઈ માને. ઉપાદાનનું નામ લઈ એટલે ઉપાદાન એવો આત્મા હું પોતે જ છું, અને મારા પોતાને જ મારા દ્વારા જ મને સમજવો છે એમ માનીને ગુરુની જરૂર નથી, એમ જો માને અને સદગુરની આજ્ઞારૂપ નિમિત્તને જો છોડી દે તો પામે નહીં સિદ્ધત્વને, તો તેજી કોઈ કાળે સિદ્ધત્વ એટલે સિદ્ધપણું અર્થાત સિદ્ધ પર્યાયને, કે તે સિદ્ધ અવસ્થાને કોઈ કાળે નહીં પામે. ઉપાદાન પોતાના આત્માને આગળ કરી અને જો સત્પુરુષના આશ્રયને લે, એ નિમિત્ત ન બનાવે, સત્પુરુષના કયા પ્રમાણે નહીં પ્રવર્તે, તો તે જીવ કોઈ કાળે સિદ્ધ પર્યાયને પામે નહીં, કેમ કે માર્ગનો જ અજાણ છે. પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત, એ હંમેશા આત્મભ્રાંતિમાં જ સ્થિત રહેશે. આત્માનું જે અજ્ઞાન છે એ ભ્રાંતિ અનાદિની ચાલી આવે તેમાં જ રહેશે, એ સતને પામી શકે નહીં, કેમ કે એ સત્પુરુષનો આશ્રય લેતો નથી. ઉપાદાનનો નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાનનું નામ લઈને જે નિમિત્તને છોડી દેશે, સદગુરુ રૂપ નિમિત્તને, સદગુરુ આજ્ઞા જિન દશા કહ્યું એવા નિમિત્તોને જો છોડી દેશે તો તે પામે નહીં સિદ્ધત્વને, એ સિદ્ધ દશાને પામશે નહીં અને રહે ભ્રાંતિમાં સ્થિત, એ હંમેશા આત્માની ભ્રાંતિ જે અનાદિની ચાલી આવે એમાં સ્થિત રહેશે, એ સમ્યક જ્ઞાનને નહીં પામે. સારાંશ કે છે, આ પ્રમાણે વર્તો તો જ જ્ઞાન થશે.